બુદ્ધિવાળો માણસ થોડાક દી આમ જીત તો લાગશે પણ અંતે ફાવશે નહીં, એ વાત બહુ પાકી છે. અને એટલા માટે સંબંધો આ દુનિયામાં છે ને બે પ્રકારે થાય છે, એક સ્વાર્થમય સંબંધ હોય અને બીજો નિસ્વાર્થ સંબંધ હોય. કોઈ પણ પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, સાસુ વહુનો, ગુરુ શિષ્યનો, ભક્તનો ને ભગવાન, આ સ્નેહની મીમાંસા બધે લાગુ પડે ને એવી હું કરું છું. હા, ગુરુ શિષ્યનો પ્રેમ, ભાઈ ભાઈનો, પતિ પત્નીનો, સાસુ વહુનો, દેરાણી જેઠાણીનો, મિત્ર મિત્રનો, બે પાર્ટનરનો કે બે પાડોશીનો કે ભક્ત ને ભગવાનનો, બધે આ નિયમો લાગુ પડે. હા, બે રીતના સંબંધ હોય, એક નિસ્વાર્થ સંબંધ અને બીજો સ્વાર્થમય સંબંધ. દિલવાળા માણસનો જે સંબંધ હોય ને એ નિસ્વાર્થ સંબંધ હોય અને બીજા બધાનો સંબંધ સ્વાર્થમય સંબંધ હોય. સ્વાર્થમય સંબંધ ગમે ત્યારે તૂટી જાય અને નિસ્વાર્થ સંબંધ ક્યારેય તૂટે નહીં. નિસ્વાર્થ સંબંધ એટલે દિલથી બંધાયેલો સંબંધ. એના માટે એક પંક્તિ તમને સંભળાવું. હર પળ જિંદગીના રંગ બદલાય છે, હર પળ જિંદગીના રંગ બદલાય છે, સમય સાથે રૂપ પણ બદલાય છે. હર પળ જિંદગીના રંગ બદલાય છે, સમય સાથે રૂપ પણ બદલાય છે. પળ પળ માનવીનું મન બદલાય છે, નથી બદલાતો સંબંધ જે દિલથી બંધાય છે. નથી બદલાતો સંબંધ જે દિલથી બંધાય છે. વર્ષો વયા જાય પણ એ સંબંધમાં સહેજ પણ ફેર ન પડે ભાઈ, જે દિલથી સંબંધ બંધાય. સીતા ને રામનો સંબંધ દિલનો સંબંધ હતો, રામ ને લક્ષ્મણનો સંબંધ દિલનો સંબંધ હતો, હનુમાન ને રામનો સંબંધ દિલનો, એમાં સ્વાર્થની ક્યાંય ગુંજાશ જ નથી, વાત જ નથી આવતી એમાં. એકાદું પાત્ર એવું હોય સામેનું, એને પોતાનો કોઈ સ્વાર્થ જ ના હોય, એ દિલવાળો માણસ. એ લક્ષ્મણ જો, રામ સીતા જો, હનુમાન જો, કૃષ્ણ ને સુદામા જો, એને ભાઈ કોઈ એમાં એમાં સ્વાર્થની કોઈ વાત જ નથી. પાંડવોને દ્રૌપદીનો યુધિષ્ઠિરનો સંબંધ જો, યુધિષ્ઠિર જુગાર રીમા બરાબર અને બધું હાર્યા, પણ ચારેય ભાઈઓએ સાથ કેવો આપ્યો. એ જગ્યાએ જો આપણે હોય ને, યુધિષ્ઠિર કે તે બધું હાર્યો, તું જા, હા તું જા બરાબર, નહીં. ગમે એવું સંકટ આવ્યું યુધિષ્ઠિરને કારણે, યુધિષ્ઠિરને કારણે ગમે એવું સંકટ, ભીમ જેવા ભીમને આ આમ બિચારાને રસોઈયું કરવી પડે કેવું, અને આને અને ઓલા અર્જુનને અને અને દ્રૌપદીને દાસી થઈને રહેવું પડે, આવા સંકટ આવ્યા, પણ એક વ્યક્તિએ યુધિષ્ઠિરનો સાથ ન છોડ્યો, મોટા ભાઈનો સાથ ન છોડ્યો. આ બધા માણસોને શું કહેવાય? દિલવાળા માણસો કહેવાય. આ આ દિલથી બંધાયેલો સંબંધ, નિસ્વાર્થ ભાવે બંધાયેલો સંબંધ. એટલા માટે આ સંબંધ ગમે એવી વિપત્તિ આવી, એ સંબંધ તૂટવાનો દીધો. એ તો ઠીક ભાઈઓ હતા. કુંતી માતા એ ધૃતરાષ્ટ્રની ગાંધારીની ભેગા રહેતા હતા, એ વનમય સાથે નહોતા ગયા, ભેગા રહેતા હતા. હસ્તિનાપુરનું રાજ મળ્યું યુધિષ્ઠિરને બરાબર. હવે તો કુંતી માતા શું કહેવાય? રાજમાતા, રાજમાતા. પણ જેવા ધૃતરાષ્ટ્રને ગાંધારી વનમાં ચાલ્યા, કુંતી માતા પણ એની ભેગા ચાલ્યા. કુંતી માતા રાજના સુખ ભોગવવા ન રહ્યા, એને જે ગાંધારીને સાથ આપ્યો, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને અંધ હતા, એને છે એને સાથ આપ્યો પોતાની જેઠાણીને, એ મહા એ કુંતી માતાએ ઠેઠ સુધી નિભાયો. આ આ ભારત દેશ છે, એટલા માટે આપણે કહીએ મેરા ભારત મહાન. દાદો ભીષ્મ એક તો તમે વિદેશમાંથી ગોતિયાઓ ભાઈ, દાદો ભીષ્મ એક તો ગોતો, એક તો કૃષ્ણ ક્યાંક ગોતવા જાઓ તમે, એક તો લક્ષ્મણ ને હનુમાન ક્યાંક તમે બીજે ગોતવા જાઓ. આ તો આપણે એની ગાથાઓ, બાકી આજ પ્રેક્ટિકલ જીવનમાં પણ આજે પણ આવા માણસો પરિવારમાં દિલવાળા જોવા મળે છે, આપણને જોવા મળે છે, જેને ઘસાઈ જવા સિવાય બીજો કોઈ લક્ષ્ય જ નથી, આવા દિલવાળા માણસો. અને એટલા માટે મારે તમને કહેવું કે સ્વામિનારાયણ ભગવાન અને દાદા ખાચરનો સંબંધ એ નિસ્વાર્થ સંબંધ હતો, એ નિસ્વાર્થ સંબંધ હતો. અને આવા માણસો જે સ્વાર્થમય સંબંધ છે ને એ કોઈ ટકતા નથી. સ્વાર્થી માણસનો સંબંધ ધૂળવાળી દિવાલ ઉપર લગાડેલા સ્ટીકર જેવો. સ્વાર્થી માણસનો સંબંધ કેવો? ધૂળ
વાળી દિવાલ ઉપર લગાડેલા સ્ટીકર જેવો. ધૂળવાળી દિવાલ હોય ને એના ઉપર તમે આમ સ્ટીકર લગાડો ને ઘડીકમાં ઉખડી જાય. એને તમે સાફ કરી નાખો, ધૂળબૂળ ખંખેરી નાખો અને એકદમ ચોખ્ખી કરીને સ્ટીકર લગાડો ને તો ચોટેલું રહે, નહીતર ઉખડી જાય. કોઈ પણ પ્રકારના સ્વાર્થની ધૂળ ચોટેલી હોય એટલે એ સંબંધ લાંબો ટકે નહીં. સ્વાર્થી માણસનો સંબંધ ધૂળવાળી દિવાલ પર લગાડેલા સ્ટીકર જેવો છે, જેને ઉખડતા વાર લાગતી નથી. અને એમ કહેવાય, પહેલાંના લોકો લાગણીશીલ હતા, પહેલાંના લોકો લાગણીશીલ હતા અને એટલા માટે કોઈ પણ ભોગે સંબંધને નિભાવતા હતા. પહેલાંના લોકો લાગણીશીલ હતા તેથી કોઈ પણ ભોગે સંબંધને નિભાવતા હતા. પછીના લોકો પ્રેક્ટિકલ થયા એટલે સંબંધનો ફાયદો ઉઠાવતા થયા. હવેના લોકો કેવા થયા? પછીના લોકો પ્રેક્ટિકલ થયા એટલે સંબંધનો ફાયદો ઉઠાવતા થયા. અને હવેના પછીના જે લોકો છે એ તો એકદમ પ્રોફેશનલ છે. જ્યાં ફાયદો દેખાય ત્યાં સંબંધ બાંધે છે, જ્યાં ફાયદો દેખાય ત્યાં સંબંધ. બહુ સમજવા જેવી વાત છે. પહેલાના લોકો લાગણીશીલ કેતા દિલવાળા હતા, કોઈ પણ ભોગે સંબંધને નિભાવતા હતા. પછીના લોકો પ્રેક્ટિકલ થયા, સંબંધનો ફાયદો ઉઠાવતા થયા. અને પછીના લોકો એકદમ પ્રોફેશનલ થયા કે જ્યાં ફાયદો દેખાય ત્યાં સંબંધ કરવો. આ આ આ દશા થઈ ગઈ છે માણસની. અને આજે તમે આમ જુઓ ને, સંબંધ સાચવવા માટે હોય છે ને પૈસા વાપરવા માટે હોય છે, સંબંધ સાચવવા માટે હોય છે ને પૈસા વાપરવા માટે હોય છે. પરંતુ આજે લોકો પૈસાને સાચવે છે અને સંબંધને વાપરે છે, પૈસાને સાચવે છે અને સંબંધને વાપરે છે. અને જો થોડાક દિલવાળા માણસો આવી જાય તો એકથી બીજો દિલવાળો થાય, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો, અને પ્રેમની જ્યોત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એક પંક્તિ તમને સંભળાવું. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આખા પરિવાર માટે આ છેલ્લો મેસેજ મારો. બુદ્ધિથી જીવવું હોય તોય છૂટશે અને દિલથી જીવવું હોય તોય છૂટશે, પણ બુદ્ધિથી જીવવામાં સરવાળે કોઈને સુખ નહીં આવે અને દિલથી જીવવામાં સરવાળે બધાને સુખ આવશે, બધાને સુખ આવશે. જે અટાણે અમે સંતો જીવીએ મજા આવે છે આપણને અટાણે. જે જનમંગલ સ્વામી, તમને કેમ લાગે છે ભાઈ? આ બધા બાલ સ્વામી, સર્વમંગલ સ્વામી, બધા માણસો આપણે આમ જોઈ, બધા દિલવાળા માણસો, તો બહુ આનંદ આવે. હું આપણે આમાં ઓછું શીખ્યો તમને હે દુનિયામાં? દિલવાળા માણા હોય ભેગા, હું ઓછો હું શીતમ કહેવાય? ક્યાં લેવા જાઓ તમે આવા દિલવાળા માણસો? જો એક જ્યોતથી બીજી જ્યોત જગે, એનાથી ત્રીજી અને આગળ આગળ ચાલતું જાય.